સ્ટેન્ડર્ડ ફર્સ્ટ, જેમાં આપણે એ ઈ આઈ ઓ યુના સ્પેલિંગવાળા શીખી ગયા હતા. આજે આપણે આલ્ફાબેટના શબ્દો એટલે કે વર્ડ્સ વિશે સમજૂતી જોઈશું, જેમાં આપણે અગાઉ એ બી સી ડી શીખી ગયા. તેને પરિચિત એ ફોર એન્ટ, બી ફોર બોલ શીખી ગયા. એવી રીતના એ ટુ ઝેડ સુધી આપણે શીખી ગયા. હવે અંગ્રેજી મૂળાક્ષરો માટેના ગુજરાતી ઉચ્ચાર વિશે શીખ્યા. હવે આ શબ્દને અંગ્રેજીમાં કઈ રીતે લખાય તે શીખી લઈએ. અંગ્રેજી શબ્દને મૂળાક્ષરોથી લખવામાં આવે અને જે શબ્દ બને તેને અંગ્રેજી સ્પેલિંગ કહેવાય. હવે શબ્દોને મૂળાક્ષરથી લખવામાં આવે અને જે શબ્દ બને તેને અંગ્રેજી સ્પેલિંગ કહેવાય. જો નીચે આપેલા શબ્દોમાં વાંચો અને લખો તો શું છે? એ એન ટી, એન્ટ એટલે કીડી. બી એ ડબલ એલ, બોલ એટલે દડો. સી એ ટી, કેટ એટલે બિલાડી. ડી ઓ ડબલ ઓ આર, ડોર એટલે દરવાજો. ઈ એ જી એલ ઈ, ઈગલ એટલે ગરુડ. એફ એલ એ જી, ફ્લેગ એટલે ઝંડો. હવે નીચે આપેલા શબ્દો સ્પેલિંગ વાંચો અને બોલો. જી આઈ આર એલ, ગર્લ એટલે છોકરી. એચ યુ ટી, હટ એટલે ઝૂંપડી. આઈ સી ઈ, આઈસ એટલે બરફ. જે યુ જી, જગ એટલે જગ. કે આઈ એન જી, કિંગ એટલે રાજા. એલ ઈ એ એફ, લીફ એટલે પાંદડો. પછી સ્પેલિંગ વાંચો, બોલો અને લખો. એમ એ ટી, મેટ એટલે શેતરંજી. ઓ આર એ એન જી ઈ, ઓરેન્જ એટલે નારંગી. એન ઈ એસ ટી, નેસ્ટ એટલે માળો. પી એ ડબલ આર ઓ ટી, પેરોટ એટલે પોપટ. ક્યુ યુ ડબલ ઈ એન, ક્વીન એટલે રાણી. આર ઓ બી ઓ ટી, રોબોટ એટલે રોબોટ. એસ ટી એ આર, સ્ટાર એટલે તારો. ટી ઓ પી, ટોપ એટલે ભમરડો. યુ એમ બી આર ઈ ડબલ એલ એ, અમરેલા એટલે છત્રી. વી એ એસી, વાસ એટલે ફૂલદાની. હવે ડબલ્યુ એચ ડબલ ઈ એલ, વ્હીલ એટલે પૈડો. એક્સ આર એ વાય, એક્સ રે એટલે એક્સ રે. વાય એ કે, યેક એટલે યાક. ને ઝેડ આઈ પી, ઝીપ એટલે ચેન. તો આપણે એ ટુ ઝેડને તો શીખી ગયા. હવે તમારે એનાથી ડિફરન્ટ, અલગ હોય તેવા સ્પેલિંગ પાકા કરવાના છે. અને એના પછી આપણે જ્ઞાન કસોટી નેક્સ્ટ લેક્ચરમાં વિડીયોમાં જોશું.